હેલો ફ્રેન્ડ, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ રીઝનિંગ બાય હિતેશ કામળિયા પર. જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવતા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. આપણે બીજગણિત વિશે આજે જોઈશું, એમાં આપણે ભાગ એક જોઈ લીધો. આજે બીજા ભાગમાં જોઈએ 11માં એક્ઝામ્પલથી. તો અહીંયા આગળ આપણે જોઈ શક્યા એ અનુચાર એક એક્ઝામ્પલ આવવો જોઈએ તો કે એક્સ ની 5 ઘાત હતી અને અહીંયા આગળ એક્સ ની 10 ઘાત માંગેલી હતી. એના બદલે અહીંયા શું છે, એક્સ ની 7 ઘાત આપેલી છે અને અહીંયા એક્સ ની 14 ઘાત માંગેલી છે. તો આપણું ફોર્મ કેવું હતું, બેઝિક આવું હતું કે એક્સ પ્લસ 1/x બરાબર પી હોય ત્યારે, જો માંગેલું હોય એક્સ નો વર્ગ પ્લસ 1/x² બરાબર p² - 2 થાય. જે આ આપણે યાદ રાખ્યું હતું, આ સૂત્ર એક કયો કે કન્ડિશન કયો જે કયો એ આપણે યાદ રાખેલું હતું. અહીંયા આગળ જોવો તો આના જેવું જ તે ફોર્મ બને. આ આખાને એક્સ માની લ્યો, આને પણ એક્સ માની લ્યો. અહીંયા એક્સ નો સ્ક્વેર થશે, એમ કે જો એક્સ ની 7 ઘાતનો વર્ગ કરવું, આમ લખવું કે આમ લખવું, આ બે એક કહી શકાય કેમ, તો કે ઘાતની ઘાતનો શું થાય, ગુણાકાર થાય. એટલે 7 × 2 = 14, એટલે એક્સ ની 14 ઘાત. એટલે આ આપણે એક્સ ની 14 ઘાત ની જગ્યાએ આવું લખીએ તો આના બરાબર એક્સ ધારેલો છે, એટલે આપણું ફોર્મ કયું થઈ ગયું, આવું થઈ ગયું. તો p² - 2 આપણે ડાયરેક્ટ યુઝ કરી શકીએ. તો પી ની જગ્યાએ કેટલા આપ્યા આપણને, 5. તો 5² = 25 -2, 25 માંથી 2 જાય એટલે 23. આ આપણો જવાબ થઈ ગયો. આગળ જોઈએ તો હવે અહીંયા સ્ક્વેર નથી કે આ ઉપરના દાખલામાં જોયું એમ કે જે ઘાત આપેલી છે એ ઘાતનો વર્ગ નથી થતો, કઈ નથી. તો હવે શું કરશું, તો મૂંઝાવાની જરૂર નથી. તો અહીંયા આગળ જુઓ, આ કેટલી ઘાત છે, 4 ઘાત છે, 2 ના ગુણકમાં છે, અને હું એક્સ ની 2 ઘાત ની 2 ઘાત આ રીતે લખી શકું કે નહીં, હા કે ના, કયો લખી શકાય. તો પેલા હું આ સ્ક્વેર નહીં, ખાલી આ x² વાળું જ મેળવું. સ્ક્વેર નો સ્ક્વેર આપણે નથી મેળવવો. તો મારે હવે પેલા તો હું x મેળવીશ, અહીંયા વર્ગમૂળ છે એટલે વર્ગમૂળ માંથી પેલા તો હું આવું મેળવીશ. આ મેળવવા માટે મારે શું કરવું પડે, અહીંયા વર્ગમૂળમાં છે, આ વર્ગમૂળનો વર્ગ કરો એટલે એક્સ મળવાનો. એટલે આપણું સૂત્ર થઈ ગયું, શું સૂત્ર થઈ ગયું, સ્ક્વેર વાળું થઈ ગયું. જો અહીંયા સ્ક્વેર દેખાતો નથી પણ આ 1/2 ઘાત છે એ ઉડી જશે, એટલે 1 ઘાત થઈ જવાની છે, એટલે વર્ગ થઈ ગયો. એટલે p² - 2 એ સૂત્રનો ઉપયોગ કરશું, અહીંયા આગળ થશે એ સૂત્ર. તો વર્ગમૂળ 5નો વર્ગ કરીએ એટલે 5 - 2 = 3. હવે આપણે આના બરાબર આપણો પી 3 થઈ ગયો. હવે x² + 1/x² મેળવવું હોય તો મળે મને p² - 2. હવે પી આપણો આ નહીં થાય, હવે કયો થશે, જે અહીંયા આગળ જે મેળ્યો એ કેટલા મળ્યા, 3 નો વર્ગ કેટલો થાય, 9 - 2 એટલે કેટલા થશે, 7 આપણને જે મેળ્યું, હજી આપણે સ્ક્વેર નથી મેળવવાનો, કેટલી ઘાત મેળવવાની છે, 4 ઘાત મેળવવાની છે. તો એક્સ ની 4 ઘાત, હવે વર્ગ આવી ગયો, વર્ગ પછી કેટલા આવે, એનો વર્ગ કરો એટલે 4 ઘાત. તો p² - 2, p² હોય આપણું પી શું હશે, આ વર્ગમૂળ 5 ની હોય, 9 3 હોય, હવે શું હશે, જે છેલ્લે મેળ્યું એ કેટલા મેળ્યા, 7 નો વર્ગ 49 -2 કેટલા થશે, 47. આ આપણો જવાબ થઈ ગયો. હવે એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ આપણે અત્યાર સુધી એવું જોતા હતા કે સહગુણકમાં કઈ હતું નહીં, પણ અહીંયા આગળ સહગુણકમાં છે, એટલા માટે હવે આપણે જોઈશું કે કઈ રીતે કરશું. તો આમાં મૂંઝાવાની જરૂર કઈ છે નહીં, એનું એ જ આવશે. અહીંયા સ્ક્વેર છે, અહીંયા પણ સ્ક્વેર છે, જો આખા પદનો સ્ક્વેર જ છે, એટલે p² - 2 જ આવશે. આપણે કીધું હતું સહગુણક આવે ત્યારે આપણે ફરી વાર જોઈશું કે
એને રિપીટ કરશું કઈ રીતે આવે એ રિપીટ કરતા પહેલા આપણે અમનમ ડાયરી મેળવી લઈએ. આપણને ખબર છે પી સ્ક્વેર માઇનસ ટુ થવાનું છે, આપણને સ્ક્વેર વાળું માંગેલું છે એટલા માટે. તો હવે પી કેટલું છે? વર્ગમૂળ સાત. વર્ગમૂળ સાત નો વર્ગ કરો એટલે સાત, સાત માઇનસ બે એટલે કેટલા મળે? પાંચ. આ આપણો જવાબ થઈ ગયો. પણ કઈ રીતે આવે? આ ત્રણ નો તો કોઈ યુઝ થયો નહીં, કેમ આવું થયું એવો ક્વેશ્ચન થવો જોઈએ. તો એના માટે આપણને ખબર છે કે એક્સ પ્લસ વન અપોન એક્સ, સોરી, ત્રણ એક્સ પ્લસ વન અપોન ત્રણ એક્સ નો સ્ક્વેર. આના સ્ક્વેર નું સાદુરૂપ આપીએ એટલે આવું થવાનું. ત્રણ નો વર્ગ કેટલો થશે? નવ. એક્સ નો વર્ગ એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન ત્રણ એક્સ નો વર્ગ એટલે નવ એક્સ વર્ગ આવું થશે પ્લસ. હવે શું આવશે? ટુ એ બી. તો ટુ ના ટુ, એ શું છે? ત્રણ છે, ત્રણ એક્સ. બી શું છે? વન અપોન થ્રી એક્સ. આ એક્સ એક્સ આપણે અહીંયા ઉડી જતા હતા. જો ત્યારે એક્સ ની જગ્યાએ કોઈ સહગુણક નહોતો, અહીંયા સહગુણક છે પણ કેવો છે? સમાન છે એટલે એ સહગુણક પણ ઉડી જશે. હવે આપણને આ માંગેલું છે એટલે આને સૂત્ર નો કરતા બનાવીએ. આના બરાબર આપણે પી ધારી લીધું એટલે પી સ્ક્વેર. આ જે બે અહીંયા આગળ વધ્યા, આ બધું તો ઉડી ગયું. બે વધ્યા, આ બાજુ પ્લસ છે તો આ બાજુ આવશે એટલે માઇનસ થશે. પી સ્ક્વેર માઇનસ ટુ, નવ એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન નવ એક્સ સ્ક્વેર મળી ગયું આપણને. હવે આપણે આ અહીંયા ઉપયોગ કરી નાખ્યો છે આગળ, એટલે ફરી વાર આપણે યુઝ કરતા નથી એનો. હવે આગળ એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા આગળ જોઈએ તો સહગુણક બે માં અલગ અલગ છે. તો કઈ રીતે ખબર પડે? કે ડાયરેક્ટ આમાં તો આ મૂકી દીધો, તો હવે આમાં શું કરશું? તો એના માટે આપણે પાછું સાદુરૂપ આપશું. સાદુરૂપ આપીએ એટલે આને આપણે વર્ગ કરીએ, ડાયરેક્ટ વર્ગ કરશું. હવે તો ડાયરેક્ટ વર્ગ કરીએ કોને? તો આપણે ટુ એક્સ પ્લસ વન અપોન થ્રી એક્સ હોલ સ્ક્વેર, બે નો વર્ગ ચાર, એક્સ નો વર્ગ પ્લસ વન અપોન નવ એક્સ સ્ક્વેર પ્લસ ટુ, ટુ એક્સ ગુણ્યા વન અપોન થ્રી એક્સ આવું થશે. અહીંયા આગળ જુઓ તો આ એક્સ ને આ એક્સ સમાન છે એટલે ઉડી જશે. આ બી નો ગુણાકાર થશે. ગુણાકાર કરો, બે ગુણ્યા બે એટલે કેટલા થાય? ચાર. અહીંયા આગળ છેદમાં ત્રણ. આ બધું એમનું એમ જ રહેશે. હવે આ આપણને આપેલું છે એના બરાબર કેટલા આપ્યા? વર્ગમૂળ પાંચ. વર્ગમૂળ પાંચ નો વર્ગ, આ તો આપણે અહીંયા વર્ગ કર્યો છે અત્યારે એટલે એમનો એમ રહેશે. હવે અહીંયા આગળ આપણને આટલું માંગેલું છે. જો તો આ છે એને મારે કાઢવું પડે અહીંથી, તો મને આ મળી જાય તો હું આને આ બાજુ મોકલી દઉં તો આ પ્લસ છે, અહીંયા આવશે તો માઇનસ થશે. તો વર્ગમૂળ પાંચ નો વર્ગ એટલે પાંચ માઇનસ ચાર ના છેદમાં ત્રણ બરાબર ફોર એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન નાઇન એક્સ સ્ક્વેર આવું થશે. હવે અહીંયા સાદુરૂપ આપીએ તો પહેલા તો લસાઅ લેવો પડશે. પાંચ ત્રણ પંદર, પંદર માંથી ચાર જાય એટલે અગિયાર ના છેદમાં ત્રણ. ડાયરેક્ટ સાદુરૂપ આપી શકો કે નહીં? ના આપી શકો તો આ રીતે કરવાનું. અહીંયા આગળ કઈ રીતે? આ સ્ટેપ અહીંયા જોઈએ આપણે. લચ્છા લેવા માટે પાંચ ત્રણ પંદર માઇનસ ચાર આખાના છેદમાં ત્રણ. લસાઅ લ્યો એટલે આખાના છેદમાં આવી જાય. અહીંયા આગળ બાદબાકી કરીએ એટલે આ સ્ટેપ મળી ગયું. આ ચાર એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન નવ એક્સ સ્ક્વેર આ આપણો જવાબ થઈ ગયો. એના પછી જોઈએ આગળ. એક્સ પ્લસ વન અપોન ટુ એક્સ બરાબર ત્રણ હોય તો એક્સ ની ચાર ઘાત પ્લસ વન અપોન સોળ એક્સ ની ચાર ઘાત બરાબર ખાલી જગ્યા થાય.
હવે આવું આપ્યું હોય તો કઈ રીતે કરશો? કોઈને આઈડિયા? હા તો કઈ રીતે કરશું? પેલા તો એક્સ છે તો આપણે એક્સ સ્ક્વેર મેળવશું, એક્સ સ્ક્વેર મળી ગયા પછી આ મળશે આપણને, એટલો આઈડિયા આવ્યો. હા તો એ રીતે કરીએ, પેલા આપણે એક્સ નો સ્ક્વેર મેળવવો હોય તો એક્સ સ્ક્વેર અપોન આ આખાનો સ્ક્વેર કરવો પડશે, આવું આપણે મેળવવું પડશે. તો એ મેળવવા માટે શું કરશું? તો આપણી સૂત્ર છે અહીંયા એક્સ પ્લસ 2x, આ આપણને એટલું આપેલું છે, આખાનો વર્ગ કરી દઈએ એટલે આ આપણને મળી જશે. તો વર્ગ કરવા માટે પેલા પદનો વર્ગ એટલે a નો વર્ગ પ્લસ b નો વર્ગ, b નો વર્ગ કરીએ એટલે 4x² પ્લસ 2 ગુણ્યા a ઇન્ટુ b, b કેટલું છે 1 અપોન x, x x કેન્સલ, આ 2 2 કેન્સલ થઈ જાય એટલે આપણને મળે. હવે આની કિંમત આપણી પાસે છે કેટલી છે? 3, 3 નો વર્ગ બરાબર આ x નો વર્ગ પ્લસ 1 અપોન 4 x નો વર્ગ પ્લસ, હવે અહીંયા આગળ જોવો તો શું આ બધું ઉડી ગયું, કઈ ન હોય એટલે એક હોય જ ઉડી ગયું છે, કેન્સલ નથી થયું કે નથી માઇનસ, માઇનસ નથી થયું. માઇનસ થતું હોય તો આપણે 0 લખીએ, પણ અહીંયા ગુણાકારના સંબંધથી જોડાયેલું છે એટલે આ ઉડે છે એટલે 1 લખીએ. હવે આ આપણી પાસે આ મેળવવાનું છે આપણે, અને આ બાજુમાં મેકલવો પડશે તો 9 નો 3 નો વર્ગ 9 માઇનસ 1 એક્સ સ્ક્વેર પ્લસ 4 એક્સ નો વર્ગ, 1 અપોન 4 એક્સ નો વર્ગ આપણને મળી ગયું. હવે આગળ જોઈએ આના બરાબર શું થશે, 8 થઈ જવાના બાદબાકી કરીએ એટલે. તો હવે આના પરથી આનો વર્ગ કરીએ એટલે મને આ સ્ટેપ મળી જવાનું, આનો વર્ગ કરવો એટલે 4 ઘાત એક્સ ની 4 ઘાત પ્લસ 1 અપોન ચોકે ચોકે 16 એક્સ ની 4 ઘાત બરાબર. હવે સાદુરૂપ આપીએ પ્લસ 2 ગુણ્યા પેલું પદ એટલે કેટલું છે એક્સ નો વર્ગ ગુણ્યા બીજું પદ 4 એક્સ નો વર્ગ, આવું થશે બરાબર. શું આવશે? એક્સ સ્ક્વેર પ્લસ 1 અપોન 4 એક્સ નો વર્ગ હોલ સ્ક્વેર, આ આવશે કેમ કે આનું સાદુરૂપ આવું થાય. તો હવે આ શેદ ઉડતા હોય એ ઉડાડી, તો આ એક્સ સ્ક્વેર કેન્સલ, 2 એકા 2 2 2 4 એટલે અહીંયા કેટલા વધ્યા? 1/3. હવે અહીંયા લખી દઈએ એક્સ ની 4 ઘાત પ્લસ 1 અપોન 16 એક્સ ની 4 ઘાત પ્લસ 1/3 બરાબર. હવે અહીંયા આગળ આની કિંમત મને ખબર છે, જો અહીંયા આગળ આપણે મેળવી કેટલી મળી? 8, 8 નો વર્ગ 64. હવે અહીંયા આગળ આપણે આ મેળવવાનું છે, આ મેળવવું હોય તો જે આ પદ છે એને મારે આ બાજુ મોકલી દેવું પડે, અહીંયા આગળ પ્લસ છે, જો આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, તો 64 માઇનસ 1/3. હવે આ બે નો ગુણાકાર કરીએ, 64 2 128 માઇનસ 1 ભાગ્યા 2, 127 ના છેદમાં 2, આ આપણો જવાબ થઈ ગયો. એના પછીનો એક્ઝામ્પલ જોઈએ, 5x પ્લસ 1/3x બરાબર 25 હોય તો 9x² પ્લસ 1/25x² મેળવો. તો અહીંયા આગળ જુઓ તો તમને દેખાતું હશે કે જો આ વર્ગ છે એ અહીંયા આગળ આવી ગયો, પણ અહીંયા છેદમાં છે એનો વર્ગ, અહીંયા આગળ જુઓ તો એ અંશમાં છે, અને જે અહીંયા અંશમાં સંખ્યા આપેલી છે એનો વર્ગ છેદમાં આપેલી છે. તો કઈ રીતે કરશું? કોઈ મૂંઝાવાની જરૂર નથી. હવે અહીંયા આગળ મારે 9 છે તો અહીંયા અમારે 3 હોવા જોઈએ, કોઈ પણ સંજોગો મારે અહીંયા 3 લાવવા છે, તો હું આને 3/5 વડે ગુણું તો 3 આવી જવાના, આવી જાય કે નહીં? તો આને હું 3/5 વડે ગુણું તો આને પણ મારે 3/5 વડે ગુણવા પડે, તો અહીંયા 5 આવે છે પછી. હા આવી જાય છે, જો આપણે કરીએ 5x ગુણ્યા 3/5,
કેમ મેં ત્રણ પંચમાંશ વડે જ ગુણ્યા, તો મારે અહીંયા આગળ જો ત્રણનો વર્ગ આપેલો છે અને મારે ત્રણનો વર્ગ જ જોવે છે, એટલે મારે આ પાંચને કાઢવા છે ને આ ત્રણને લાવવા છે, એટલે મેં અહીંયા આગળ ત્રણ વડે ગુણ્યા, પાંચ વડે ભાંગી દીધા, એટલે આ બે પાંચ પાંચ કેન્સલ થઈ જવાના, પ્લસ ત્રણના છેદમાં પાંચ વડે અહીંયા પણ ગુણો ને એકના છેદમાં ત્રણ એક, તો ત્રણ ત્રણ કેન્સલ થઈ જવાના, એકના છેદમાં પાંચ બરાબર પચીસ ગુણ્યા ત્રણ પંચમાઓ, હવે પચ્ચો પચ્ચો પચીસ, એટલે પાંચ ત્રણ પંદર, આ આપણું સાદરૂપ થઈ ગયું, જો થ્રી એક્સ પ્લસ વન અપોન ફાઈવ એક્સ બરાબર પંદર, આટલું થઈ ગયું. ઘણાને એવો પ્રશ્ન થતો હશે કે આ અહીંયા આગળ ત્રણ વડે ગુણ્યા તો ત્રણ વડે ભાંગવાનો પડે આખા સમીકરણને, તો અહીંયા આગળ જો આપણે ભાંગ્યા નથી, અહીંયા ગુણ્યા છે તો અહીંયા ભાંગ્યા છે તો ગુણ્યા નથી, એવું કેમ કર્યું? તો કે જે આ પ્રક્રિયા કરી છે એ આખા સમીકરણને કરી છે, જે જો તો બધી જગ્યાએ કરવામાં આવતું હોય ત્યારે ગુણ્યા હોય એટલા વડે ભાંગવાની જરૂર નથી, કેમ કે એ પ્રક્રિયા બધા પધારે થાય છે એટલે એ પદ સમાન જ રહેવાનું છે. તો હવે આપણે આગળ જોઈએ, આના પરથી હવે હું આ મેળવી શકું આસાનીથી. હા, આપણું સૂત્ર છે પી સ્ક્વેર માઇનસ ટુ, તો હવે આપણને પી સ્ક્વેર ખબર નથી પણ પી ખબર છે, કેટલા છે? પંદર, પંદર નો વર્ગ માઇનસ બે, હવે પંદર નો વર્ગ કેટલો થાય એ ખબર હોવી જોઈએ, કેટલો થાય? તો બસો ને પચીસ માઇનસ બે એટલે બસો ને ત્રેવીસ, જે આપણો જવાબ થઈ ગયો. એના પછી આગળ જોઈએ, ત્રણ રૂટ એક્સ પ્લસ વન પોઈન્ટ ત્રણ રૂટ એક્સ બરાબર બે હોય તો એક્યાસી એક્સ સ્ક્વેર પ્લસ વન પોઈન્ટ એક્યાસી એક્સ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા, આવું પૂછવામાં આવે ત્યારે શું કરશું? જો અહીંયા આગળ વર્ગ છે, અહીંયા આગળ શું છે? વર્ગમૂળમાં એક છે, તો તમને દેખાતું હોય તો આ રીતે આપણને પહેલા તો મેળવવું પડશે. શું મેળવવું પડશે? એક્સ પ્લસ વન અપોન એક્સ, એટલે એ મેળવવા માટે આ એક્સનો આનો પણ વર્ગ થઈ જવો છે, થઈ જશે, એટલે નવ એક્સ પ્લસ વન અપોન નવ એક્સ મેળવવું પડે, પછી જ તે આ મળે, થાય એવું? તો આના બરાબર આપણે પેલા મેળવવા માટે આપણે પહેલા પદનો વર્ગ બીજા પદનો વર્ગ એ કરી નાખ્યું છે. હવે બે ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, હા કેન્સલ થઈ જવાનું સરખું છે, એટલે તો આના પરથી આપણને આ આમનો આમ રહેશે, એ આપણે પી ધારેલો છે, પી નો વર્ગ, અથવા તો આ વિસ્તરણ ના કરો ને આપણે જે કરીએ છીએ એ રીતે કરો તો પણ ચાલે, એ આપણે અહીંયા આગળ પછી જોઈશું. હવે તો આ આપણે મેળવવાનું છે, એટલે આ આપણે લખી દીધું નવ એક્સ પ્લસ વન અપોન નવ એક્સ, હવે આ અહીંયા આગળ બે આવી ગયા એને આ બાજુ લઈ આવશું, તો અહીંયા બે નો વર્ગ છે, બે ની કેટલી ઘાત? બે ઘાત છે, એટલે બે બે ચાર માઇનસ બે, તો કેટલા થઈ જશે? બે, તો આના બરાબર બે છે, તો આપણે આ મેળવવાનું છે, એના બરાબર કેટલા થશે? તો એ અહીંયા આગળ આપણે સાદું રૂપ આપીએ, આનો સ્ક્વેર કરીએ, આનો સ્ક્વેર કરો એટલે નેવે નેવે એક્યાસી એક્સ સ્ક્વેર પ્લસ એકના છેદમાં એક્યાસી એક્સ સ્ક્વેર પ્લસ ટુ ગુણ્યા નવ એક્સ ગુણ્યા વન અપોન નવ એક્સ, આ બે કેન્સલ થઈ જશે, આના બરાબર પી સ્ક્વેર થાય એ આપણને ખબર છે, આખો કૌંસ આવશે, તો એના બરાબર આપણને બે મળેલા છે, બે નો વર્ગ કેટલો થાય? ચાર, તો એક્યાસી એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન એક્યાસી એક્સ સ્ક્વેર બરાબર ચાર માઇનસ બે, એટલે કેટલા મળે? બે, આ આપણો જવાબ થઈ ગયો. અને આપણે જે શોર્ટ ટ્રિક યુઝ કરીએ છીએ એના અનુસાર જોઈએ તો આપણે નવ એક્સ પ્લસ વન અપોન નવ એક્સ મેળવવું હોય તો પી સ્ક્વેર માઇનસ ટુ કરવું પડે, તો પી શું છે? બે છે, બે નો વર્ગ ચાર માઇનસ બે, એટલે કેટલા મળ્યા?
બે મળ્યા, આ આપણને એક મળ્યું. હવે અમારે 81x² પ્લસ 1/81x² મેળવવું છે, તો મારે પાછું p² માઇનસ 2 કરવું પડશે, માઇનસ 2. તો p² મારે p અહીંયા શું મળ્યું મને, 2 મળ્યું, 2² માઇનસ 2. 2² કેટલો થાય, 4 માઇનસ 2 એટલે 2. આ આપણો જવાબ થઈ ગયો. થેન્ક યુ મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો.